હેલો એવરી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વોરિયર્સમાં અમે અહીંયા લાવીએ છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશનલ ટોપિક્સ અને એ પણ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તો લાસ્ટ લેક્ચરમાં આજે આપણે વર્ક કરવાની રીત શીખી હતી વર્ક સ્ક્વેર કરવો હોય ટુ ડિજિટનો તો એ એકદમ ઇઝીલી એકદમ ઓછા સમયમાં કઈ રીતના કરી શકાય એ આપણે જોયું હતું આજે આપણે થ્રી ડિજિટનો સ્ક્વેર ઇઝીલી કઈ રીતના કરી શકાય ઓછા સમયમાં એની ચર્ચા કરીશું એટલે મારો આ લેક્ચર જોતા પહેલાં તમે પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો સ્ક્વેર ટુ ડિજિટનો સ્ક્વેર કરવાની શોટ મેટર કેમકે આ ટોટલી એની ઉપર જ ડિપેન્ડ છે એટલે આ હવે આપણે વાત કરીએ કે એ ઇઝ ઇક્વલ ટુ દશકનો અંક અને બી ઇઝ ઇક્વલ ટુ એકમનો અંક એવું ધારવાનું રહેશે હવે સમજો કે કોઈ બી વસ્તુ હોય તો એ નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ એ સ્ક્વેર બરાબર તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ દસકનો અંક અને બી ઇઝ ઇક્વલ ટુ નો અંક તો એકમના અંકનો સ્ક્વેર કરવાનો પ્લસ ટુ ઇન્ટુ દશકનો અંક ઇન્ટુ એકમનો અંક પ્લસ દશકના અંકનો સ્ક્વેર કરવાનો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો વધારે બેટર ખ્યાલ આવશે કે સર આ એકસો ને પાંત્રીસનો આપણે સ્કવેર કરવાનો છે તો એકસો ને પાંત્રીસના સ્ક્વેરમાં કઈ રીતના કરવાનું તો કે બીને પાંચને છે બી ધારવાનો બી ઇઝ ટુ ફાઇવ અને હવે બાકી જે રહ્યા એ તેર એ તેરને આપણે એ ધારી દેવાનો બરાબર બીને પાંચ ધારવાનો એને તેર ધારવાનો એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ એકમનો અંક એકમનો અંક અહીંયા પાંચ છે એટલે આપણે એને પાંચ ધાર્યો અને એ ઇઝ ઇક્વલ ટુ દશકનો અંક એટલે કે આપણે એને દસકનો અંક આ બે બેને જોડે જ કન્સિડર કરી દેવાના બરાબર અલગ અલગ નહીં કરવાના એક અને ત્રણને અલગ કન્સિડર નહીં કરવાના એ બેને જોડે જ કન્સિડર કરી દેવાના એટલે એ ઇઝ ઇક્વલ ટુ થર્ટીન હવે સૌથી પહેલું સ્ટેપ આવશે કે બી સ્ક્વેર બી સ્ક્વેર એટલે કે બીનો સ્ક્વેર બરાબર એકમના અંકોનો સ્ક્વેર તો પાંચનો સ્ક્વેર શું થશે તો કે પચીસ તો આ પચીસનો પાંચડો આપણે અહીંયા નીચે મૂકીશું પચીસનો પાંચડો અને બધી જે બે છે એ આપણે આગળ લઈ જઈશું પછી કરવાનું ટુ એ બી એટલે બે ગુણ્યા દશકનો અંક ઇન્ટુ એકમનો અંક તો અહીંયા બે ઇન્ટુ દશકનો અંક કેટલો છે તો કે તેર અને ઇન્ટુ એકમનો અંક પાંચ એટલે કે તેર દુ છવ્વીસ અને છવ્વીસ પંચા એકસો ને ત્રીસ બરાબર આ એકસો ત્રીસ આવ્યા એમાં બે એડ કર્યા આજે વધી આપણી હતી એ આપણે અહીંયા બે એડ કરી એટલે કેટલા થાય એકસો ને બત્રીસ તો એકસો ને બત્રીસનો બગડો અહીંયા અને બાકીની જે આ તેર વધી પડી છે એ વધી આગળ ખેંચાશે હવે અહીંયા આગળ એનો સ્કવેર એનો સ્કવેર એટલે કે તેર નો સ્ક્વેર કરવાનો તો કે એકસો ને પ્લસ થર્ટીન આજે વધી હતી એ આપણે આમાં આગળ એડ કરીએ એટલે એકસો હવે આગળ કોઈ ડિજિટ કે અમાઉન્ટ કોઈ રહેતી નથી એટલે એકસો ને બ્યાસી બ્યાસી અહીંયા આખું લખવાનું એટલે કે એકસો ને પાંત્રીસનો સ્ક્વેર છે એ એકસો અઢાર હજાર બસો ને પચીસ થશે હવે આપણે બીજું એક્ઝામ્પલ જાતે કરીને સમજીએ કે એકસો ને મારે સ્ક્વેર કરવો છે તો આપણે આ ડાયરેક્ટલી ગણીશું આવું બધું કંઈ લખીશું નહીં તો સૌથી પહેલાં ત્રણનો સ્ક્વેર કરીશું તો ત્રણનો સ્ક્વેર શું થશે તો કે નવ થશે બરાબર પછી ટુ ઇન્ટુ એ બી એટલે કે બે ગુણ્યા આ અહીંયા જુઓ કે એ અને બી આ બે વસ્તુ કરવાની છે તો કે બી ઇક્વલ ટુ આપણો ત્રણ છે અને એ ઇઝ ઇક્વલ ટુ ચૌદ છે બરાબર તો અહીંયા ત્રણનો સ્ક્વેર આપણે નવ કરી દીધો હવે ટુ કરવાનું છે એટલે કે ચૌદ દુ અહીંયા બે ગુણ્યા ચૌદ ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ચૌદ અઠ્યાવીસ અને અઠ્યાવીસ કરી ચોર્યાસી તો કે ચોર્યાસીનો ચોગડો અને વદ્દી છે આઠ રહેશે એ આગળ ખેંચાશે અને પછી કરવાનો છે ચૌદનો સ્ક્વેર ચૌદનો સ્ક્વેર એકસો છન્નું થશે અને એકસો ને આપણે આઠ એડ કરીશું એટલે કેલા થશે તો કે બસો ને ચાર એટલે કે બસો ને ચાર તો કે એકસો ને નો સ્કવેર કેટલો તો કે વીસ હજાર ચારસો ને ઓગણપચાસ તો ફ્રેન્ડ્સ આ તમે મારો વિડીયો આજે જોયો જો તમને એને લા ગમ્યું હોય તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અમારા પ્રીવિયસ લેક્ચર્સ તમારે જોવા હોય તો અમારી ચેનલ્સમાં ચેનલમાં જઈ તમે જોઈ શકો છો પણ આ લેક્ચર જોતાં પહેલાં આ લેક્ચરને સમજતા પહેલાં તમારે અમારો વર્ક કરવાની શોટ્રિક ટુ વાળો છે એ તમારે પહેલાં જોવો પડશે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો થેન્ક યુ